આજે આ કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છે. મિત્રો, આપણે આજે પીએસઆઈની માહિતી અને માર્ગદર્શનની ચર્ચા કરીએ તે પહેલાં હું બે વાત થોડીક એના માટે કરવા માગીશ કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અત્યારે હાલમાં જે આખું ઓર્ગેનાઇઝ કરી રહી છે, આપણે સૌથી પહેલાં એ વસ્તુ ખાસ નોંધ લેવી જોઈએ કે અત્યારનો સમય છે ડિમોનેટાઇઝેશનનો સમય છે. પોલીસ વિભાગ બંદોબસ્ત ને બધી ઘણી બધી જવાબદારીઓની વચ્ચે છે અને એ સમયની વચ્ચે જ્યારે પોલીસમાં પીએસઆઈની ભરતી પડી છે ત્યારે આટલા ઓછા સમયની અંદર આટલો સરસ ઉત્સાહ રાખી અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે એના માટે આટલી સારી કામગીરી કરી છે એ માટે જિલ્લા પોલીસ અને એનું આખું તંત્ર જેમણે પણ આ માટે કામગીરી કરી. સૌથી પહેલાં હું બધાને એક નમ્ર વિનંતી કરીશ કે બધા સૌથી પહેલાં બધાનું એના માટે તાલીઓથી એક બિરદાવવામાં આવે. માનીય શ્રી વસાવા સાહેબ છે, નાયર સાહેબ છે, ઘણા લાંબા સમયથી સંપર્કમાં હતા અને એના હેઠળ અમે આ એક સરસ પ્લેટફોર્મ સાહેબે ઊભી કરેલી છે, સુરક્ષા સેતુ હેઠળ, કે જેના હેઠળ આપણે ભેગા થઈ શકીએ અને જે કોઈ વિદ્યાર્થીઓ અહીંયા આગળ જિલ્લામાં તૈયારી કરે છે એને યોગ્ય રીતે માર્ગદર્શન મળે. તો પીએસઆઈની જે ભરતી પરીક્ષા છે અત્યારે આપણા બધામાં ઘણો બધો ઉત્સાહ છે. કેટલાક લોકો તો ઓલરેડી પોલીસમાં છે, લગભગ લોકરક્ષક માટેમાં મોટાભાગના હોય એવું લાગે છે. તો અત્યારે જે ભરતીની પરીક્ષા છે એના વિશે આપણે ટૂંકું એક માહિતી અને માર્ગદર્શન સેશન રાખીએ અને એના પછી આપણે જે પ્રશ્ન અને ઉત્તરનું એક સેશન પણ આપણે રાખીશું. તો 685 જેટલા પદો છે અને તમારી માહિતી પુસ્તિકામાં પણ ઘણી બધી વિગતો મૂકેલી છે એ પ્રમાણે અલગ અલગ પ્રકારના પદો માટે અત્યારે ભરતી પરીક્ષા આયોજિત થાય છે. સંભવિત તારીખ પોલીસ વિભાગે એવું કીધું છે કે એનો જે પ્રથમ તબક્કો છે ડિસેમ્બરના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ઓફિશિયલી કહેવાય છે, લગભગ 1 જાન્યુઆરી એ પ્રિલિમ પરીક્ષા માટે લગભગ ફાઇનલ તારીખ જેવું છે. તો અત્યારના સમયમાં આપણી પાસે ઘણો ઓછો સમય છે. ઘણા તમારામાંથી એવા છે કે જે લોકો જોબ અને એની સાથે તૈયારી કરી રહ્યા છે, તો સૌથી મોટી ચેલેન્જ એ છે કે સિલેબસ બદલાયો છે, નવો સિલેબસ છે, નવા સિલેબસમાં આપણે નવા અભિગમથી ચાલવાનું છે. તો આ અભિગમથી ચાલવામાં ઓછા સમયમાં આપણે કેવી રીતે પહોંચી વળીશું, કેવી રીતે એને યોગ્ય ન્યાય આપી શકીશું, તો આ જે આખે આખી પરીક્ષાનો અભ્યાસક્રમ છે એના વિશે આપણે ટૂંકમાં થોડીક નજર નાખીએ અને એના પછી આપણે આગળ વધીએ. તો પસંદગીની જે પ્રક્રિયા છે અને તે આપણે 3 તબક્કામાં આખી પસંદગીની પ્રક્રિયા રાખવામાં આવી છે. સૌથી પહેલા પ્રિલિમિનરી પરીક્ષા છે, ફોર્મ ફિલિંગ અત્યારે થઈ ગયું છે એટલે એના વિશે હું ખોટો સમય નહીં બગાડું કે કેવી રીતે છે, શું લાયકાત છે, એ બધી વિગતો આપણે પુસ્તિકામાં આપેલી છે. તો સૌથી પહેલો જે તબક્કો છે લગભગ 1 જાન્યુઆરીએ આપણી પાસે પ્રિલિમ પરીક્ષા યોજાશે. લગભગ ફોર્મ ફિલિંગ પછી આપણને 85 દિવસ જેવો સમય મળ્યો છે જે ઘણો મર્યાદિત સમય કહેવાય અને આટલી બધી જ્યારે આખા ગુજરાતમાં તૈયારી થઈ રહી છે એના પ્રમાણે બહુ જ લિમિટેડ ટાઈમમાં આપણે પ્રિલિમ પરીક્ષા છે. પ્રિલિમ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ સારો સ્કોર મેળવે લગભગ જે બેઠકો છે 685 બેઠકો એના 15 ગણા ઉમેદવારોને દ્વિતીય તબક્કા માટે બોલાવવામાં આવશે, જેમાં છે આપણી ફિઝિકલ કસોટી. અને ફિઝિકલ કસોટીમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય એના પછી એ લોકોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે અને મુખ્ય પરીક્ષા અને ફિઝિકલ એના ટોટલ મેરિટને આધારે આખી જે પસંદગી થાય છે એ થનારી છે. તો અત્યારે હાલમાં આપણું જે સૌથી પહેલું ધ્યાન હોય, આપણું સૌથી પહેલું જે લક્ષ્ય છે એ છે પ્રિલિમ પરીક્ષા. પ્રિલિમ પરીક્ષામાં સફળતા મેળવીએ તો પછી આગળના માટેની કોઈ પણ તક આપણી પાસે રહેશે. તો પ્રિલિમ પરીક્ષાનું માળખું આ વખતે આખું જે પરીક્ષાનું માળખું છે ગયા વખત કરતાં સંપૂર્ણપણે બદલાઈ ગયેલું છે. પહેલાં ઇન્ટરવ્યૂને બધી જે સિસ્ટમ હતી આ વખતે ટોટલી બદલી કાઢી છે એટલે ઘણી બધી નવી સિસ્ટમ છે અને નવી સિસ્ટમમાં ખૂબ ઓછા સમયને પહોંચી વળવાનું છે. તો એમાં આપણે કેવી રીતે તૈયારી કરવી અને આપણે એ તૈયારીમાં શું વાંચવું, શું ન વાંચવું અને એની શું રણનીતિ હોવી જોઈએ, તો એના વિશે આપણે ચર્ચા કરી. તો પ્રિલિમ પરીક્ષા છે અને એમાં 100 પ્રશ્નોનું એક પ્રશ્નપત્ર છે જેના માટે આપણને સમય આપવામાં આવશે, 1 કલાક જેટલો સમય આપવામાં આવશે અને 1 ગુણનો પ્રશ્ન રહેશે, નેગેટિવ માર્કિંગ 0.25% નેગેટિવ માર્કિંગ છે. અને આ જે પરીક્ષા છે એમાં ટોટલ 8 મુદ્દાનો અભ્યાસક્રમ આપેલો છે અને 8 મુદ્દાના આ અભ્યાસક્રમમાં ગાગરમાં સાગર ભરવા જેવો અભ્યાસક્રમ લખેલો છે કે જેમાં 8 મુદ્દાઓ પૈકી કયા કયા મુદ્દાઓ છે. તો એમાં છે સામાન્ય જ્ઞાન. હવે સામાન્ય જ્ઞાન શબ્દ બહુ સામાન્ય લાગે પણ સામાન્ય જ્ઞાન ઘણું અસામાન્ય હોય છે.
જે લોકો તૈયારી કરે છે એ લોકોને ખ્યાલ છે અને હવે જ રીતના પ્રશ્નો આવતા જાય છે તમે છેલ્લા થોડા ટાઈમનો પ્રશ્ન જુઓ તો ધીરે ધીરે એની અસામાન્યતા વધતી જાય છે કહેવાય છે સામાન્ય પણ છે બહુ અસામાન્ય બરાબર એના પછી આવે છે વર્તમાન પ્રવાહો ત્યાર પછી આવે છે ઇતિહાસ ભૂગોળ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર વિજ્ઞાન અને મેન્ટલ એબિલિટી તો આઠ મુદ્દાનો આપણો જે આખો અભ્યાસક્રમ છે એમાંથી 100 ગુણનું આપણું જે પ્રશ્નપત્ર છે બધાને ખાસ વિનંતી કે મોબાઈલ ફોન છે સાયલેન્ટમાં રાખો બે હોય તો બંને સાયલેન્ટમાં રાખો આ કસોટીમાં જે લોકો પાસ થાય છે એમને આપણે દ્વિતીય તબક્કામાં ફિઝિકલ કસોટી માટે બોલાવીએ છીએ અને ફિઝિકલ કસોટી છે 40% માર્ક એનાથી વધારે મેળવનારા લગભગ 15 ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને એમાં 5000 મીટરની જે દોડ છે 25 મિનિટમાં પૂર્ણ કરવાની છે જેમાં જેટલું ઝડપથી તમે પૂર્ણ કરો એ પ્રમાણેમાં વિશેષ માર્ક આપવામાં આવે છે અને ફિઝિકલ કસોટીમાં સારા માર્ક્સ જે લોકો મેળવે છે એ લોકો માટે મુખ્ય પરીક્ષા 4 પ્રશ્નપત્રોની છે જેનું જે સ્વરૂપ છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચનનું છે લિખિત કસોટી નથી અને 4 પ્રશ્નપત્રો જે દરેકે દરેક પ્રશ્નપત્ર 100 ગુણના છે તો પ્રશ્નપત્ર 1માં ગુજરાતી છે 1:30 મિનિટનો સમય છે ત્યાર પછી અંગ્રેજી સામાન્ય જ્ઞાન અને કાયદો તો આ રીતે 3 તબક્કાનું આખું જે છે 400 માર્ક્સની મુખ્ય પરીક્ષા અને 50 ગુણનું ફિઝિકલ કસોટી 450 ગુણમાંથી તમારું અંતિમ મેરિટ બને છે જેના આધારે આપણી પસંદગી થાય છે તો આ આખે આખું આપણે પરીક્ષાનું માળખું સમજી લીધું એના પછી આપણે મુખ્ય પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ કે હવે જે પ્રિલિમિનરી પરીક્ષા છે એના માટે શું વાંચવું અને કેવી રીતે આપણે આગળ વધવું એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા દરેકે દરેક પોઈન્ટ જોઈ લઈએ અને એના આધારે આખી તૈયારી આપણે રણનીતિ બનાવી લઈએ કે કેવી રીતે આપણે આમાં તૈયારી કરવી જોઈએ તો ડિસેમ્બરના અંતમાં એટલે કે લગભગ હવે 1 જાન્યુઆરી યોજાવાની તારીખ લગભગ નિયર થયેલી હોય એવું જણાય છે તો 1 જાન્યુઆરી સીધું આજે કઈ તારીખ થઈ આપણે તો આપણી પાસે લગભગ 30-35 દિવસનો સમય બચ્યો રાઈટ 30-35 દિવસનો સમય બચ્યો પૂરો ઘણા દિવસ તમે કદાચ વાંચતા હશો તો જ્યારથી તૈયારી શરૂ કરી હોય ત્યારથી આપણી પાસે લગભગ 50 દિવસ જેટલો સમય આપણને ઇફેક્ટિવલી મળ્યો હોય છેલ્લા થોડા દિવસો આપણે રિવિઝન માટે પણ રાખવા પડે તો 50 દિવસની અંદર તમારે 100 માર્કનો આખું જે પ્રશ્નપત્ર આપણે કમ્પ્લીટ કરવું હોય તો રોજના 2 ગુણને આપણે કવર કરવા પડે રોજના 2 માર્ક્સ કવર કરતા કરતા આગળ વધીએ તો આપણો જે સિલેબસ છે એ આપણે સમયસર કરી શકીએ અને છેલ્લો થોડોક સમય છે એ આપણે અભ્યાસના રિવિઝન માટે રાખી શકીએ હવે 8 મુદ્દાનો આખે આખો અભ્યાસક્રમ છે 8 પોઈન્ટ સિલેબસ છે અને 100 ગુણ છે તો સૌથી પહેલાં આપણે આપણા મનમાં સ્ટ્રેટેજી બનાવવી પડે કે કયા કયા પોઈન્ટ્સ છે એમાં શું વાંચવું અને એમાંથી કેટલું મહત્વ પરીક્ષામાં લગભગ રહી શકે કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ સ્પષ્ટ તો ન કહી શકે કે એક્ઝેક્ટલી આટલું છે પણ એની આજુબાજુ 5-10% વધતા કે ઓછા તો એ પ્રમાણેનું આપણે